અમારો પ્રોગ્રામ તો કાલે જ છે. શંકરસિંહ બાપુને એ મને જાહેરમાં સમર્થન કર્યું છે ને પોતાની રીતે અહીં આવ્યા છે, તો અમારે કાર્યાલયનું ઉદઘાટન પણ આજે હતો, તો ખાસ કરીને ઉદઘાટન માટે જ આજે આવ્યા હતા. બાકી અમારો કાર્યક્રમ કાલે જ છે, મેન સભા ત્યાં નલિયા છે કાલે 11 વાગે. જી, ખાસ કરીને આ એક લખપત છે કોંગ્રેસનો ગઢ ગણાતો, પણ કેવું સમર્થન મળ્યું છે અને બાપુના આવ્યા પછી કેટલું સમર્થન મળશે? સમર્થન તો તમે જોઉ છો કેવું મળે છે. ભાજપવાળા અને કોંગ્રેસવાળા પણ મિટિંગો રાખે છે, સભાઓ રાખે છે. આજે તો અમારું ખાલી કાર્યાલયનું ઉદઘાટન જ હતો, એમાં જ આટલી પબ્લિક આવી છે. કાલે મેન સભા કાલે છે ને સમર્થન સારો જ મળી રહ્યો છે બધે ઠેકાણાથી. બીજી તો બધી કાલે જે અમે મોટી સભા બોલાવી છે ત્યાં ખબર પડશે કેટલા આવે છે. પ્રચારમાં ખાસ કેવો પ્રતિસાદ છે, લોકોની શું પ્રતિક્રિયા સામે આવે છે? લોકોનો ઉત્સાહ છે, થોડોક લોકોને બદલાવ જોઈએ છે. હવે કોંગ્રેસ ભાજપથી કંટાળી ગયા છે, એ લોકોને પણ બદલાવ જોઈએ છે. ઉત્સાહ ઘણો છે, કેમ કે પાર્ટી આખી ભાજપ અને કોંગ્રેસ બેને મૂકવાના છે, લોકો જ મૂકવાના છે, એટલે ઉત્સાહ ઘણો છે. બાબા, ખાસ કરીને ચૂંટણી આવે છે અને તમે બે ફોર્મ ભર્યા, એટલે તમને મને લાગે છે પહેલાથી જેવી એંધાણ હતા કે કંઈક ને કંઈક આવા ગડબડ થવાની છે, અપક્ષ અને સમાજવાદી પાર્ટી એક વસ્તુ, અને હવે કંઈક જે છે અલગ ગતિવિધિઓ, જૂના કેસ ઉકાલો, શું છે એ બધી વસ્તુ? હવે બે પાર્ટીઓને થોડો ડર બેસી ગયો છે કે 100% અમને અપક્ષ ફાઇટ આપે છે ને કદાચ જીતી પણ જશે. એટલે પહેલાં કાવા તો આ પાર્ટીએ ચાલુ કર્યા હતા, જ્યાં ભાજપની સરકાર છે તે અમારો મેન્ડેટ કેન્સલ કરાવ્યો કે મેન્ડેટ ન હશે તો થોડાક મત ઓછા મળશે. હવે થોડોક કોંગ્રેસને ડર બેસી ગયો છે, એટલે કોંગ્રેસે કાવા દાવા ચાલુ કર્યા છે. હજી 2-4 દિવસ છે એટલે કાવા દાવા તો શરૂ થવાના છે, પણ એમાં મારી હિંમત વધશે, જેટલા કાવા દાવા રહેશે એટલા હું બળથી લડવાનું છું. ખાસ રાજસ્થાનથી પોલીસ પણ આવી છે તપાસ માટે, શું તપાસ કરી છે કે શું છે આખો કેસ? શું ના, મને ડાયરેક્ટલી ફોન નથી આવ્યો, મને વાયા ફોન આવ્યો હતો. મારા ઘરે ભુજ પણ ગઈ હતી પોલીસ, માંડવી પણ ગઈ હતી ને કોઠારામાં પણ આવી હતી, મને બોલાવ્યો હતો ત્યાં. તો હું કીધું હું ઘરે છું ને મારી જે પ્રવાસ છે તો પ્રવાસમાં પણ નીકળી, તમને જ્યાં યોગ્ય લાગે મારી આવીને તપાસ કરી શકો છો. બાકી હું કોઈને મળવા નથી માંગતો, તમારી પાસે કંઈ પણ અરજફોન હોય અથવા મારો કંઈ પણ ધરપકડનો ઓર્ડર હોય તો મારા ઘરે અથવા મારી જ્યાં સભા ચાલુ હોય ત્યાં આવી શકો છો અને મને એ ધરપકડ ત્યાંથી કરી શકો છો. બાકી મને પ્રાઇવેટ ક્યાં મળવાનું, મને રસ નથી. એ પ્રાઇવેટ મળવા માંગતા હતા કંઈ પણ ચર્ચા કરવા, તો મને પોલીસ આવે અથવા પાર્ટી ગમે તે, મને પ્રાઇવેટ નથી મળવું. જે વાતો કરવી છે સમાજ સાથે આવીને મારાથી કરે, મને સમાજે ઊભો રાખ્યો છે તો સમાજનું જે છેલ્લે સુધી નિર્ણય હશે એ મારો નિર્ણય હશે, મને અલગ કોઈથી કોઈ પાર્ટીથી અલગથી નથી મળવાનું. ખાસ કરીને એ વાત છે કે આ જે સમગ્ર ઘટના બની છે, શું લાગે છે એનાથી મનોબળ તમારું તૂટ્યું છે કે જે છે વધુ તમે ફોર્સથી કામ કરવા? મને જેટલો દબાવવાની કોશિશ કરશે એટલો મારો મનોબળ વધશે. મારો મગજ પણ એવો છે ને માણસ પણ એસ્પ્રિંગ જેવો છું, જેટલો દબાવવાની કોશિશ કરશે એટલો હું ઉછાળવાનો છું. જી, ખાસ કરીને અંતિમ પ્રશ્ન, જે જૂનો જે તમારા કેસ હતા, ન્યાયાલયનું શું જજમેન્ટ હતું અને હવે પાછું આ ચૂંટણી ટાણે આ બહાર આવું એને કઈ રીતે જોયું? મારા જૂના કેસ હતા એમાં બધામાં નિર્દોષ છૂટી ગયો છું. એક કેસમાં મને સજા આવી હતી જેમાં હું અપીલમાં ગયો છું, એમાં પણ નિર્દોષ છૂટી ગયો છું. બાકી આ એક જૂનું 4-5 વર્ષ પહેલાંનું કેસ લઈને આવી છે, તો મારા એ કેસ બાબતે પહેલાં 2 વખત નિવેદન લઈ ગઈ છે. ત્યારે પણ મારી વાત એ જ હતી કે તમે કાયદેસર આવજો, કોર્ટમાંથી મારો અરેસ્ટ વોરંટ લઈને મારી પૂછપરછ કરવા અથવા ધરપકડ કરવા, બાકી હું સામેથી ચાલીને ક્યાં નથી જવાનું. અને એ વખત એ જ ચીજ આજે લઈને આવી છે કે તમે અમને મળો, વાત કરવી છે, નિરાકરણ કરવો છે. હું તો નિરાકરણ નહીં, તમારા પાસે હોય તો મને અરેસ્ટ કરીને લઈ જાઓ, બાકી મને અલગથી નથી બેસવાનું. ન્યાયાલય ઉપર કેટલો ભરોસો છે? મને પૂરેપૂરો ભરોસો છે કે મારા ઉપર જેટલા કેસ થયા છે ત્યાં મને કોર્ટમાં ન્યાય જ મળ્યો છે ને બધામાં નિર્દોષ છૂટ્યો છું. કદાચ આ કાવો દાવો હશે ને મને ફસાવાની કઈ ચાલ હશે તો મને કોર્ટ ન્યાય ઉપર વિશ્વાસ છે કે મને ત્યાંથી ન્યાય મળશે. ખાસ કેસ શું છે રાજસ્થાનનો જે છે? હથિયારનું કોઈ જૂનો કેસ છે જેમાં તપાસ ચાલી રહી છે. અહીંયા એનું પોલીસનું કહેવું હોય છે કે તમારો ત્યાં નામ નીકળ્યો છે, તમે હથિયાર લીધા છે. તો મારા ઉપર હથિયારના અહીંયા કચ્છમાં પણ ઘણા કેસ પહેલાં થઈ ગયા છે, બધામાં નિર્દોષ છૂટી ગયો છું. ને એ કઈ સાલની વાત કરે છે મને પોતાને ખબર નથી, કેમ કે હું રાજસ્થાન લગભગ અજમેર સિવાય ક્યાં જતો નથી. ક્યાંનું કેસ છે પોતે ખુલ્લા કરીને આવે તો મને ખબર પડે. હવે થોડા દિવસો બાકી છે, કઈ ફોર્સથી આગળ જવાના છો અને શું શું મુદ્દા છે તમારા પાસે? મારા મુદ્દા તો એ જ છે જે સમાજના કામો નથી થતા. એક શિક્ષણ છે, નર્મદાનું પાણી છે, રોડ રસ્તા છે,
સ્વાસ્થ્ય માટે દવાખાનું છે, ગામમાં ગામ એમ્બ્યુલન્સ હોવી જોઈએ. નાના લોકોને જો તકલીફો છે એ જ મારા મુદ્દા છે, ને નાના માણસો એ મને ઊભો રાખ્યો છે ને એની લડાઈ લડવાની છે, એ લડાઈ હું લડીને રહીશ.